અરવલ્લી જિલ્લાના મેસુ ડેમ નજીક ઉમેદપુર જીવનપુર પાસે પસાર થતી માઇનોર કેનાલ બિસ્માર બનતા ખેડૂતોને હાલાકી પડી રહી છે કેનાલમાં જાડી ઝાખર ઉગી જતા વિસ્તારના ખેડૂતોને પૂરતા પાણીનો લાભ નહીં મળતા સિંચાઈથી વંચિત રહેવાનો વારો આવ્યો છે ગુજરાત વિધાનસભામાં કેનાલો તૂટવા તેમજ ગાબડા પડવા મુદ્દે ખેડૂતો જવાબદાર હોવાનો આક્ષેપ રાજ્ય સરકારે કર્યો છે ત્યારે બીજી તરફ જમીનની વાસ્તવિકતા કેક અલગ છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર જીવનપુર પાસેથી પસાર થતી મેસોની માયનોર કેનાલ છેલ્લા કેટલાક વર્ષોથી સફાઈ થઈ નથી કેનાલમાં જાડી ઝાખરા ઉગી ગયા છે જેના કારણે કેનાલ કયા થઈ પછાર થાય છે તે કહેવું પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ છે બીજી તરફ આ કેનાલ સફાઈ નહીં થતા કેનાલમાં સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી આગળના ગામો સુધી પાણી પહોંચતું નથી કારણે ખેડૂતોના ખેતરો આગળથી કેનાલ પસાર થવા છતાં ખેડૂતો સિંચાઈથી વંચિત રહે છે ખરેખર આ કેનાલનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવું જોઈએ તેના કરતાં અભિશાપરૂપ વધુ બની રહ્યું છે કેમ કે કેનાલમાં સફાઈના અભાવે પાણી આગળ જવું જોઈએ તે જતું નથી અને કેનાલ આસપાસના ખેતરોમાં ભરાઈ જઈ પાકને નુકસાન કરી રહ્યું છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા આ કેનાલની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ આ કેનાલના કાંઠા વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે સમગ્ર મામલે મેસવો વિભાગના અધિકારીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ માયનોર કેનાલની સાફ સફાઈ માટે ખેડૂતોએ સરકારની નેવું અને દસની યોજના હેઠળ જાતે સફાઈ કરવાની થતી હોય છે જેથી આવા પ્રશ્નોવાળા ખેડૂતો અમારી કચેરીએ સંપર્ક કરશે તો સરકારની યોજના હેઠળ આ કામ કરી આપવામાં આવશે દેવાંગ ચૌધરી કે આ સલંગ બેથી ત્રણ વર્ષ છે મેં અરજી આલી આલીને થાકીએ છે છતાં પણ આ લોકો સાફ સફાઈ કરતા નથી અને અમારે પાકનું નુકસાન થાય છે અને આગળ ઘણા લોકોને કેનાલમાં પાણીની જરૂર છે પણ એ લોકોને પાણી પૂરેપૂરું મળતું નથી અને અહીં અહીં પાણી નીકળી જાય છે બધું અને અમારે ખેતીનું નુકસાન પણ એટલું થાય છે અને આ લોકો કંઈ ઊંચું લેતા જ નહીં એટલું નુકસાન કર્યું છે કે સારું આ સારા મારો ઘણું નુકસાન છે આ કેનાલથી